नमस्ते मित्रों, धोरण आठ ना विद्यार्थियों, आज आपणे विज्ञान शीखवानुं छे। पाठ बे जे आपणे भण्या हता, सजीवो मित्र अने शत्रु। सजीवो मित्र अने शत्रु याद छे? आपणे पाठ भण्या हता पाठ बे, सजीवो मित्र अने शत्रु। आज एनो भाग बे। भाग एक में आपणे पहेला आगळ भणी गया, एमां छेल्ले आपणे पोलियोनी रसी विशे शीख्या हता કે રસી શા માટે આપણે મૂકીએ છીએ। હવે એ સૂક્ષ્મજીવોથી બને છે। હવે સૂક્ષ્મજીવો ભૂમિમાં કેવી રીતે ઉપયોગી છે? ભૂમિ એટલે આપણી જમીન, ખેડૂતો જે જમીન છે ને એની વાત છે। તો એ ભૂમિની ફળદ્રુપતામાં કેવી રીતે વધારો કરે છે? તો આપણે પહેલાં ભણી ગયા છે કે બેક્ટેરિયા વાતાવરણમાં, બેક્ટેરિયા શું છે તમને ખબર છે? એ જાતના સૂક્ષ્મ જીવો છે જે કઠોર નામની વનસ્પતિ છે એ જમીનમાં ઉગે છે। એ કઠોરના મૂળમાં બેક્ટેરિયા છે। બેક્ટેરિયાનું કામ બહુ સરસ છે। તો શું કરશે? તો કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ પોતે લઈ લે છે અને એનું જમીનમાં શું કરે છે? સ્થાપન કરે છે। એટલે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, એટલે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય। નાઇટ્રોજનનું પ્રમાણ વધશે એટલે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થશે। હવે આવા સૂક્ષ્મજીવો જો જમીનની ફળદ્રુપતામાં વધારો કરતા હોય તો વિચાર કરો કે આપણે જમીનની ફળદ્રુપતા વધશે એટલે આપણો પાક પણ ઓટોમેટિક વધવાનો જ છે। એ પાક વધશે અને ફાયદો ખેડૂતને થવાનો છે। પછી બીજું છે કે પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે। શુદ્ધિકરણ એટલે સફાઈ। તમે વિચાર કરો કે આપણા ઘરમાંથી પણ ઘણો કચરો બહાર નાખવામાં આવે છે, શાળામાંથી પણ ઘણો કચરો બહાર નાખવામાં આવે છે, ઘણા લોકો બગીચાના પણ ફૂલો એ કચરો નાખે, ઘરેથી ફળના શાકભાજીના કચરા નાખવામાં આવે છે। તો આ બધો કચરો એ ખાડામાં નાખવો જોઈએ। શું નાખવાનો જોઈએ? ખાડામાં નાખવો જોઈએ। તો થોડો સમય પછી તમે જોશો તો એ કચરાનું વિઘટન થશે। વિઘટન મતલબ એ કચરાને શું કરશે? સૂક્ષ્મજીવો પૂરો કરી નાખશે, ખલાસ કરી નાખશે। તો એનું વિઘટન થઈ ગયું કહેવાય। અને પછી જે વધશે એનું કુદરતી ખાતરમાં રૂપાંતર થઈ જશે। એટલે આપણો જે કચરો હતો નકામો, એ કુદરતી ખાતર બનાવવા માટે ઉપયોગી છે। પણ એને કુદરતી ખાતર બનાવ્યું કોણ? તો કે સૂક્ષ્મજીવોએ। સૂક્ષ્મજીવો એ કચરાનું વિઘટન કરી નાખે છે અને પછી એને કુદરતી ખાતરમાં રૂપાંતર કરે છે। આપણે એક પ્રયોગ દ્વારા જાણીએ કે ભાઈ કેવી રીતે એ કુદરતી ખાતર બની ગયું છે। તો એના માટે પહેલાં તો બે કુંડા લેવા પડશે। બે કુંડા લીધા આપણે એવા કે જેને આપણે અલગ અલગ નામ આપીશું। પહેલા કુંડાને એ નંબર, બીજા કુંડાને બી નંબર આપીશું। પહેલા કુંડામાં આપણે આવો વનસ્પતિ કચરો જે બોલ્યા એ વનસ્પતિ કચરો કુંડા નંબર એમાં ભરવાનો છે અને પછી કુંડું બી તેમાં પોલીથીન એટલે પ્લાસ્ટિકની કોથળીઓ છે, કાચની ખાલી બોટલો છે, પ્લાસ્ટિકના તૂટેલા ભંગાર છે, રમકડા છે, ભરવાનું છે। બંને કુંડાને વ્યવસ્થિત એક બાજુ મૂકી દેવાનું છે। ત્રણ ચાર અઠવાડિયા પછી બંને કુંડાનું અવલોકન કરવાનું છે। તો આપણે બંને કુંડામાં કંઈ ભેદ જોવા મળશે? તો કે હા। કયો ભેદ જોવા મળશે? તો આપણે ઉપરમણે શીખ્યા અહીંયા કે જે કચરો હતો વનસ્પતિનો, શાકભાજીનો, ફળનો, એ હતું કુંડું એ। તો કુંડા એમાં જે કચરો હતો એનું વિઘટન થઈ ગયું। કોણે કર્યું વિઘટન? તો કે સૂક્ષ્મજીવો। સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરી નાખે છે અને એને કુદરતી ખાતરમાં ફેરવી દે છે। આ ખાતર બન્યું એનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ। આપણા ઘરે પણ નાખી શકીએ, કુંડામાં, ક્યારામાં, ખેડૂતો પણ ખેતમાં નાખી શકે છે, કારણ કે આ જે ખાતર બન્યું એકદમ સારામાં સારા પ્રકારનું ખાતર બને છે। હવે કુંડો બી શું થયું? કે જેમાં આપણે પોલિથીનની, પ્લાસ્ટિકની બોટલો હતી, ખાલી બોટલો નાખી હતી, કાચના રમકડા નાખ્યા હતા, બધું નાખ્યું હતું, પણ એમાં કોઈ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી। કેમ ભી આવું? તો કે સૂક્ષ્મજીવો આવી વસ્તુ ઉપર કોઈ કામ જ નહીં કરતા। સૂક્ષ્મજીવો આવી પ્લાસ્ટિક હોય, કાચ હોય, ટુકડા હોય રમકડાના, એના ઉપર કોઈ કાર્ય કરતું જ નથી, એટલે કે ખાતર બનતું
નથી. તમને સમજણ પડી ગઈ હવે શેમાંથી ખાતર બન્યું છે ના બન્યું. હવે એ જ રીતે ઘણીવાર શું બનતું છે કે આપણા બગીચામાં છે, જંગલમાં છે, ખેતરમાં છે, તો ત્યાં જમીન પર ઘણી વનસ્પતિ તૂટી જાય અને જમીન પર પડે છે. તે ત્યાં પડી પડી જાય, સડી જાય છે. કેટલાક જંતુઓ એ મૃત એટલે કે મૃત્યુ પામે તે પણ ત્યાં ને ત્યાં પડ્યા હશે. તેવો જથ્થો જમીન પર ઘણો પડે છે તો શું થશે? તો ભી એ પણ શું કરશે? સૂક્ષ્મજીવો એ પણ શું કરશે? એને વિઘટન કરી નાખશે અને એને શું કરશે? ખાવા ખાતરમાં એટલે એને શબ્દ એવો આપે છે કે કાર્બનિક દ્રવ્યોનો જે જથ્થો પડે તો એને કારણે ઉત્પન્ન થાય છે. એટલે સૂક્ષ્મજીવો આવી વનસ્પતિ કે આવા મૃત પ્રાણીઓને કચરાને શું કરશે? સરળ પદાર્થમાં ફેરવે છે અને પછી જે પદાર્થ બન્યો એ ફરી આપણે ઉપયોગમાં લઈ શકાય એટલે ખાતર તરીકેનો ઉપયોગ લઈ શકાય છે. બીજું, કોકો આપણો બહુ વાસ મારતો કચરો છે, ગંદકી ત્યાં બહુ વાસ મારતી હોય છે, તે દુર્ગંધ મારતો હોય, એવા પદાર્થનું પણ શું કરે? સૂક્ષ્મજીવો વિઘટન કરી નાખે. સૂક્ષ્મજીવો દ્વારા એવા દુર્ગંધ મારતા પદાર્થનું પણ શું કરશે? વિઘટન કરી નાખશે. એટલે આપણો જે દુર્ગંધ મારતો હતો, ગંધ મારતો હતો, વાસ મારતો હતો, એ પદાર્થ દૂર થશે. એટલે કે પર્યાવરણને શુદ્ધ કરવા માટે પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે. તમને આટલા બધા મેં ઉપયોગ શીખવાડ્યા, હવે શીખવાનું છે આપણે કેવી રીતે નુકસાન કરે છે. નુકસાન તો બહુ સહેલું છે, તમે રોજ જીવનમાં તમે યાદ છે, તમે અત્યારે બી એ કામ કરો જ છો, મોંએ રોજ રૂમાલ બાંધો છો. કેમ? તો કે હાનિકારક સૂક્ષ્મજીવો છે એનાથી બચવા માટે. ચલો આપણે ચાલુ કરીએ, હાનિકારક નુકસાન કરી તે કરે છે. તો આપણને એટલે મનુષ્યોને, પ્રાણી, પક્ષી, વનસ્પતિ દરેકને સૂક્ષ્મજીવો નુકસાન તો કરે જ છે. તો આ જે નુકસાન કરે છે એવા સજીવો આપણને રોગ થાય, મનુષ્યને રોગ થાય, પ્રાણીઓને, પક્ષીઓને, વનસ્પતિમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. એટલે રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. ઘણા સૂક્ષ્મજીવો એટલા ખરાબ છે કે આપણા કપડાને પણ બગાડી નાખે, ખોરાક પણ બગડી જાય, ચામડાની વસ્તુ છે, બૂટ ચપ્પલ જેવી ઘણી વસ્તુઓ પણ બગાડી દેશે. આવી નુકસાનકારક પ્રવૃત્તિ સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. તમે વિચાર કરો, આપણે રોજે પાણી પીએ, ખોરાક ખાઈએ છીએ, હવામાંથી શ્વાસ લઈએ છીએ, તો શું થાય? તો વિચાર કરો કે આપણે જે શ્વાસ લઈએ છીએ, હવામાં શ્વાસ લેવામાં છે, એટલે શ્વાસમાં લેવાતી જે હવા છે, પછી પીવા લાયક પાણી પીએ છે એમાંથી પણ મળે, ખોરાક દ્વારા પણ આવા સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશ મેળવે છે. એટલે આપણા શરીરમાં સૂક્ષ્મજીવો ગયા, રોગના જંતુઓ ગયા, એટલે આપણે રોગ થવાનો જ છે. બીજું, સંક્રમિત વ્યક્તિ. તમે અત્યારના સમયમાં શબ્દ બહુ વાપરો છો, સંક્રમિત વ્યક્તિ એટલે કે રોગિષ્ટ વ્યક્તિ. એના સંપર્કમાં આપણે આવીએ તો પણ આપણે રોગનો ફેલાવો થાય છે. એટલે આવા સૂક્ષ્મજીવો છે એ એક સંક્રમિત વ્યક્તિના શરીરમાંથી આપણા જેવા તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પણ પ્રવેશે. બીજું, હવા દ્વારા પણ પ્રવેશે, પાણી વડે, ખોરાક વડે, આવ્યું ને, સંપર્ક વડે પણ ફેલાય છે. જેથી આવા રોગોને ચેપી રોગો કહેવામાં આવે છે. બીજા દ્વારા આપણને રોગ થાય, ચેપી રોગ કહે. મોટા મોટું ઉદાહરણ છે કોલેરા, શરદી. અત્યારે શરદી બહુ થાય, લોકોને ચેપી રોગ છે. શીતળા છે, ક્ષય છે, આ બધા રોગો છે એ ચેપી રોગ છે. એક વ્યક્તિને થયું હોય બીજાને એ રોગ થાય. જેમ કે શરદી કોઈ વ્યક્તિને થઈ હોય તો એ છીંક ખાય, તો છીંક ખાય, છીંક ખાવાની સાથે જ એના શરીરમાંથી હજારો વાયરસ હવામાં ફેલાય. કેટલા હજારો રોગકારક વાયરસ એક જ વાર છીંક ખાયમાં હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. અને આજુબાજુમાં વ્યક્તિ જો આવી હવા શ્વાસમાં લે તો એના પણ શરીરમાં આવા વાયરસ ફેલાય, એને પણ આ શરદીનો રોગ થાય. એટલે આ કહેવાય ચેપી રોગ. ચેપી રોગ આ રીતે ફેલાય છે. એટલે કહે ને કે આપણે મો આગળ હંમેશા રૂમાલ રાખવો જોઈએ, છીંક ખાવ, ઉધરસ ખાવ ત્યારે હંમેશા રૂમાલ રાખવો જોઈએ કે જેનાથી આપણી આસપાસ રહેલા વ્યક્તિઓને કોઈ નુકસાન ના થાય, એને કોઈ રોગ થાય નહીં.
આ છીકની વાત થઈ. હવે સૂક્ષ્મ જીવો એટલે કે જેવા વાત કરી મેં એમ કે કેટલાક કીટો કે એવા છે કે જે રોગ ફેલાવે છે. તમને એક સાદું આપું કે તમારા ઘરની આસપાસ માખીઓ ઉડતી હશે, તે માખીઓ શું કરશે, ગમે ત્યાં બેસે, ગમે ત્યાં એટલે ગમે ત્યાં ખોરાક પર બેઠેલી હોય, કોઈ કાદવ કીચડ હોય, ખરાબ પદાર્થો પડે હોય, વાસ મળતા ત્યાં ગંદકી જ રૂપમાં એ ગંદકી ઉપર બેઠી પ્રાણીઓના મળ ઉપર પણ બેસે છે. શબ્દ છે આ માખી ક્યાં બેસે છે, કચરા પર બેસે છે, પ્રાણીના મળ ઉપર બેસે છે. તો એ જ્યારે બેસે ત્યારે એમાં જે સૂક્ષ્મ જીવો છે એના માખીના શરીર પર ચોંટે છે. હવે એ માખી ગમે ત્યાં ઉડતી હોય, ગમે તો તેને બેસે, કારણ કે આપણે ઘરમાં જ આવે, ઘરમાં કોઈ ખોરાક ખુલ્લો હોય, ઢાંક્યા વગરનો હોય, એ ખોરાક પર બેસી જાય તો એના શરીર પર ચોંટેલો જે જંતુઓ છે એ બધા શું કરશે, આપણા ખોરાકમાં ભળશે. આવો ખોરાક કેવો થઈ ગયો, પ્રદૂષિત. અને જે પણ વ્યક્તિ આવો ખોરાક ખાય એને બીમાર પડવાની સંભાવના વધી જાય છે. એટલે સલાહ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, ઢાંક્યા વગરનો ખોરાક ખાવો જોઈએ નહીં. હવે બે મચ્છર છે આપણે પાસે. પહેલું છે માદા એનોફિલિસ મચ્છર, યાદ હતો ખાસ નામ, માદા એનોફિલિસ મચ્છર. એ મચ્છર આપણને કરડે ને એટલે આપણને મેલેરિયાનો રોગ થાય છે. એટલે સવાલ આવશે કે માદા એનોફિલિસ મચ્છર કયો રોગનો ફેલાવો કરે છે, તો કે મેલેરિયા. ઊંધો સવાલ પણ પૂછાય, મેલેરિયા રોગનો ફેલાવો કોણ કરે છે, તો કે માદા એનોફિલિસ મચ્છર. બીજું મચ્છર આપણે માદા એડિસ મચ્છર, માદા એડિસ મચ્છર એ ડેન્ગ્યુ ફેલાવે છે. એટલે આ મેલેરિયા અને ડેન્ગ્યુ એ રોગ કયા મચ્છર ફેલાવે છે બંને નામ જ રાખવાના છે. હવે આવો રોગ ના થાય તો શું કરવું પડે, તો કે એના ઉપર નિયંત્રણ મૂકવું પડે. કેવી રીતે, તો વિચાર કરો આ મચ્છર હંમેશા ક્યાં ઉત્પન્ન થાય, પાણીમાં. તો આપણા ઘરની આસપાસ ક્યાંય પણ શું કરવું જોઈએ, પાણીનું ખાબોચું ના હોવું જોઈએ. ઘણાના ઘરમાં કૂલર હશે, પાણી ભરેલું હશે, નક્કામાં ટાયર હશે એમાં પાણી ભરેલું હશે, ફૂલદાની હશે એમાં પાણી ભરેલું હશે, તો એ જગ્યા મચ્છર નતો ત્યાં ઢગલો જોવા મળે. તો આવી જગ્યાએ પાણી ભરાવા દેવું જોઈએ નહીં, કારણ કે ત્યાં મચ્છર ઉત્પન્ન થશે. અને જેટલા પ્રમાણમાં મચ્છરો ઉત્પન્ન થશે એટલા પ્રમાણમાં રોગો ફેલાશે. એટલે આવા મેલેરિયાથી કે ડેન્ગ્યુથી બચવા માટે આપણે જાતે જ ઘણા ઉપાયો કરવા પડશે, આપણે જાતે જ બધા કરવા પડશે ઉપાય, તો જ આપણે રોગોથી બચી શકીશું. હવે પ્રાણી, ચલો વાત કરી મનુષ્ય, હવે પ્રાણીમાં પણ રોગ ફેલાય છે. મનુષ્યમાં તો ફેલાય છે, વનસ્પતિમાં પણ ફેલાય છે, પ્રાણીમાં પણ ફેલાય છે. તો પ્રાણીમાં કયા રોગ ફેલાય છે એ આપણો સવાલ યાદ રાખવાનો છે. ત્રણ ચાર નામ છે એ તમારે યાદ રાખવાનું છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ, એન્થ્રેક્સ નામનો રોગ છે, એન્થ્રેક્સ નામનો રોગ છે એ મનુષ્યમાં પણ થાય છે અને ઢોરમાં પણ થાય છે. આ એક ગંભીર રોગ છે. એન્થ્રેક્સ નામનો રોગ જ્યારે થાય ઢોરમાં એ ગંભીર રોગ છે. પછી બેક્ટેરિયા દ્વારા પણ રોગ ફેલાય છે. બેક્ટેરિયા દ્વારા કયો રોગ ફેલાય છે, તો બેક્ટેરિયા દ્વારા ઢોરમાં ફૂટ અને માઉથ ડિઝીઝ વાયરસ દ્વારા થાય છે. ફરીથી બેક્ટેરિયા દ્વારા પણ આ રોગ થાય છે. બીજું ઢોરમાં ફૂટ અને માઉથ ડિઝીઝ, આ બે રોગ છે. ઢોરમાં ફૂટ અને માઉથ ડિઝીઝ એ વાયરસ દ્વારા થાય છે. બે સવાલ તમને ખબર પડશે કે ઢોરમાં બેક્ટેરિયા વડે એન્થ્રેક્સ નામનો રોગ થાય છે, જ્યારે વાયરસ વડે ઢોરમાં ફૂટ અને માઉથ ડિઝીઝ નામનો રોગ થાય છે. વનસ્પતિઓમાં રોગ થાય છે. આપણા ત્યાં ઘણા બધા શાકભાજી ઉગે, બટાકા છે, ડાંગર, શેરડી, સફરજન જેવા ફળ, એમાં પણ રોગનો ફેલાવો થાય. હવે જો એમાં રોગનો ફેલાવો થાય તો એ વસ્તુનું ઉત્પાદન ઓછું થઈ જાય. એટલે વનસ્પતિમાં રોગ ન થાય એટલે શું કરવું પડે, તો એના માટે પણ આપણે ઘણી બધી કાળજી લેવી પડે, દવાઓ છંટાવી પડે. દવાઓ છંટકાવો એટલે તમને શું થાય, રોગનો નાશ થાય. એટલે મનુષ્યએ ઘણા બધા પગલાં લેવા પડે આ
સૂક્ષ્મ સજીવોના નુકસાનથી બચવા માટે. તો વિચાર કરો ખોરાક કેવી રીતે જાળવીશું આપણે, ખોરાકની જાળવણી કરવી પડશે ને આપણે. તો પહેલાં આપણે ભણી ગયા અનાજ વિશે કે અનાજ જ્યારે ઉગે એનો કાપણી કરવી પડે, પછી સંગ્રહ કરવો પડે, પછી ઘરે ઘરે સુધી એ અનાજ આપણું પહોંચે છે. પણ ત્યાં સુધી એને ક્યાંય ખુલ્લી જગ્યાએ રખાય નહીં, ભેજવાળી જગ્યાએ રખાય નહીં, નકર શું થાય, સૂક્ષ્મ જે ઉત્પન્ન થાય એને દૂષિત કરે, અને પછી એવા અનાજમાં શું થાય, વાસ પણ આવવા માંડે, એનો સ્વાદ પણ ખરાબ થઈ જાય, એના રંગમાં ખરાબ થાય, એના સ્વાદમાં પણ ખરાબ થાય, તો એ ખોરાક દૂષિત થઈ ગયો. કોણે કર્યો? સૂક્ષ્મ સજીવોએ. તો આવા ખોરાકને આપણે ન ખવાય, નકર રોગ થાય. બ્રેડ, બ્રેડ પણ જો તમે ખોલી રાખો અમુક દિવસ, તેની પર પણ ફૂગ ઉગે નીકળે છે, એ સૂક્ષ્મજીવો જ એને બગાડે છે. તમે વિચાર કરો કેરી તમે ઘણી રીતે જોયું છે, એક કેરી ખરાબ હોય તો પછી થશે, બગડી જાય છે, પછી એને ફેંકી દેવી પડે છે. કાચી કેરીમાં શું કરવું પડે, અથાણું બનાવવું પડે છે. તો લાંબા સમય સુધી અથાણું કેમ રહે છે, તો એમાં પણ શું કરવું પડે છે, એમાં પણ ઘણી વસ્તુ આપણે નાખવું પડે છે. કારણ કે અથાણું તમે જો અંદર મીઠું નાખશે, તેલ નાખશે, વિનેગર નાખે, આ બધું નાખવાથી અથાણું લાંબો સમય સુધી સારું રહે છે અને એમાં કોઈ જાતના સૂક્ષ્મજીવ ઉત્પન્ન થતા નથી. તો આ જાળવણી આપણે આ રીતે કરવાની છે, વ્યક્તિ જાતે જ જાળવણી કરવાની છે. હવે જાળવણી કરવા માટેની ઘણી પદ્ધતિઓ છે, એ પદ્ધતિ ઘણી બધી છે આપણે, એમની રાસાયણિક પદ્ધતિ પણ છે બધી ઘણી બધી. તમે વિચાર કરજો કે આપણે ત્યાં ઘણા બધા ખોરાકો બને છે, તો કેવી રીતે એને બનાવવાનું છે, પછી એને કેવી રીતે જાળવણી કરવાની છે, તો એના માટે ઘણા પદાર્થો અંદર ઉમેરવા પડે છે. હમણાં કીધું પેલા અથાણામાં મીઠું પણ નાખે, તેલ પણ નાખે, મસાલા એવા નાખે છે, જેને કારણે એ જળવાઈ રહે, લાંબો સમય અથાણું આપણું સચવાઈ રહે છે, એમાં સૂક્ષ્મજીવ ઉત્પન્ન થતા નથી. તો આ બધા શું થાય, આપણે ખોરાક જાળવણી માટે આ પદાર્થો નાખ્યા, જેને જાળવણીકારક પદાર્થો કહેવામાં આવે છે. બજારમાં તમે જુઓ આપણે ફ્રૂટના રસ તૈયાર મળે છે પેકિંગમાં, જામ તૈયાર મળે છે પેકિંગમાં, તો એ બધા અટકાવે છે સૂક્ષ્મજીવો અંદર ના ઉત્પન્ન થાય. કેમ? એમાં એવું બધું જાળવણીકારક પદાર્થો નાખે છે કે જેને કારણે વસ્તુ બગડતી નથી, લાંબો સમય સચવાઈ રહે છે. પહેલું નામ છે મીઠા ધારાથી થાય, તો મીઠા ધારા ઘણા પદાર્થનો આપણે બચાવી શકીએ છીએ બગડતા. મીઠાનો ઉપયોગ ક્યાં થશે? માંસ અને માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયા જે હોય એ આ વસ્તુ બગાડી દે, પણ જો એમાં મીઠું નાખી દેવામાં આવે તો અંદર બેક્ટેરિયા કે અન્ય સૂક્ષ્મજીવ ઉત્પન્ન થાય નહીં. મીઠાનો ઉપયોગ કરો તો કેરી, આમળા, આંબલી એની જાળવણી કરવા માટે પણ મીઠાનો ઉપયોગ થાય છે. હમણાં તમે કીધું મેં કે બજારમાં જામ મળે છે, જેલી મળે છે, ફળનો રસ મળે છે, એનું તૈયાર પેકિંગ જ મળે છે, તો ભાઈ એ એમનું એમ રહે છે, બગડતું નથી. કેમ? તો શર્કરા વડે એની જાળવણી કરવામાં આવે છે, જે ખોરાકને દૂષિત થતું અટકાવે, એમાં બેક્ટેરિયા ઉત્પન્ન થતા નથી, તેને કારણે શર્કરા અંદર છે, બેક્ટેરિયા ઉત્પન્ન થવા દેતું નથી, એટલે ખોરાક દૂષિત થતો નથી. લાંબો સમય સુધી આવા પદાર્થોને જાળવી રાખે છે. કોણ? શર્કરા. એટલે શર્કરાની અંદરથી જામ, જેલી, ફળનો રસ જાળવી શકાય છે. તેલ અને વિનેગર આ બંને વસ્તુ અથાણામાં વપરાય, અથાણાને લાંબો સમય સુધી રાખવાનું આપણે, એટલે બગડતું નથી. શાકભાજી, ફળ, માછલી એના માટે પણ આ પદ્ધતિથી જાળવણી કરવામાં આવે છે. હવે ગરમી ને ઠંડી, દરેકના ઘરમાં દૂધ તો બનતું હશે, દૂધનો બને છે ના બને, તૈયાર લાવવું પડે ને બજારમાંથી, પણ ઘેર લઈને શું કરે મમ્મી, ગરમ કરે છે, ગરમ કરે એટલે અંદરના રહેલા સૂક્ષ્મજીવો નાશ થાય, પછી ઠંડુ કરે અને પછી દૂધને ક્યાં મૂકે, ફ્રીજમાં. ફ્રીજમાં મૂક્યું એટલે આપણું દૂધ બગડતું નથી. કેમ? તો
तो के दूध में फ्रीज में मुकवा थी अंदर सूक्ष्म जीवो वधता नथी, एले दूध तो ठंडू ठंडा में राखे दूध ने फ्रीज में एले तापमान नीचू कहवाय, तो नीचा तापमाने सूक्ष्म जीवो नु उत्पन्न थता नथी एले आपणो दूध पण बगड़तू नथी। तो एवा दूध ने शू कहेवामां आवशे, पेस्चुराइज कर्यु कहेवाय, शू कर्यु कहेवाय, पेस्चुराइज कर्यु कहेवाय। तमारा घरे दूध आवे छे, कोण आपवा, दूध द्वारा भी आपवा छे, थेलीमां आवे छे, हाँ विचार करो तो थेलीमां दूध आवे छे, ए दूध ने शू कहेवाशे, ए दूध ने शू कहेवाशे, तो विचार करो, ए दूध चोख्खू हशे, तमने खबर चोख्खू छे के बगड़ेलू छे, तो मम्मी शू करशे, लाइन तरत ए दूध ने गरम करवा मूकशे, बराबर ने। तो ये सूक्ष्म जीवो भले आपने खबर है कि त्या डेरी में उकाड़ी भरवामां आवे छे, छतां पण मम्मी फरी वक्त शू करशे, घरे लईने दूध ने गरम करशे अने पछी ठंडू करीने फ्रीज में मूकशे। तो पेस्चुराइज दूध एटले शू? तो पेस्चुराइज दूध ने आपणे उकाड्या वगर वापरवामां आवे छे। घणा व्यक्ति शू करे, कोથળીનું दूध तरत शू करे छे, पी ले छे, केम एवुं? तो कि ए दूध पेस्चुराइज छे, एटले शू? सूक्ष्म जीवो अंदर होता नथी, एना माटे शू करे, दूध ने 70°C तापमाने गरम करे, 15-30 सेकंड माटे गरम करे दूध ने, पछी ठंडू करे अने पछीनो संग्रह करे, एटले कोથળીમાં પેક કરી દે। तो आ प्रक्रिया ने पेस्चुराइजेशन कहेवामां आवे छे। आवुं दूध तरत आपणे उपयोगमां पण लई शकीए छीए, कारण के आवी रीते प्रक्रिया करे एटले एमां सूक्ष्म जीव उत्पन्न थता नथी, जेने पेस्चुराइजेशन कहेवामां आवे छे। तमे जाको आजकल बजारमां पेकिंग मळे छे, सूका મેવાના શાકભાજીને પણ પેકિંગ મળે છે, હવા ચુસ્ત બંધ પેકેટ છે, એને સૂક્ષ્મ જીવોનો સુરક્ષા એને પ્રાપ્ત થાય, એ બગડતા નથી। આટલું શીખવાડ્યું કે બધાએ મોડે કરવાનું છે।